सहजानंद स्वामी महाराज ने। वाला भक्तो, आ बे कलाक एटले परम शांति माणवानुं टाणुं। रविसभानी आ बे कलाक एटले ભગવાનનો મહિમા વધારાનો અવસર। બે કલાક તીર્થધામમાં પ્રસાદીની રજમાં શ્રી હરિજી મહારાજની સાનિધ્યે સંતોને ખોળે હરિધામને આંગણે બેસી મહારાજની મૂર્તિમાં જોડાવાનો મોકો। સાવધાન, આપણે બધાએ આ બે કલાકની પળે પળને સાર્થક કરીએ। ભગવાનની પ્રસન્નતા ખૂબ રળી લઈએ। ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હે ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હે ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હે વાલા, હું ભેટું હૈયે ધરીને, તને ભેટું હૈયે ધરીને। હો ઘનશ્યામ તારા મુખને, ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હે રૂપ રૂપનું ધામ છો તમે મારા પ્રીતમ પ્યારા, હે ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હે વાલા, ભેટું હૈયે ધરીને, ભેટું હૈયે ધરીને। હસતા રહો છો તમે મીઠી વાત કરો છો, તમે મંદ મંદ હસતા રહો છો તમે મીઠી વાત કરો છો, તમે મંદ મંદ હસતા રહો છો તમે મીઠી વાત કરો છો, તમે મંદ મંદ હસતા રહો છો તમે મીઠી વાત કરો છો। દય દર્શન પાપ દહો છો તમે નિર્મળ પ્રેમ ચહો છો, દય દર્શન પાપ દહો છો તમે નિર્મળ પ્રેમ ચહો છો। હે જોઈ તારી કાયા લાગી છે માયા, ફાવી છું તુજને વરીને, હે ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। હો જોઈ તારી કાયા લાગી છે માયા, ફાવી છું તુજને વરીને, હો ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને, હું ભેટું હૈયે ધરીને। વાલા, ભેટું હૈયે ધરીને, વાલા ભેટું હૈયે ધરીને। તારો કંઠો કેવો આહાર જોયા જેવો, અહવા તારો કંઠો કેવો આહાર જોયા જેવો, અહવા તારો કંઠો કેવો આહાર જોયા જેવો, અહવા તારો કંઠો કેવો આહાર જોયા જેવો। આગ
રોજ રોજ એલો એવો એને કહી કહી કહીએ કેવો આગજ રોજ એલો એવો એને કહી કહી કહીએ કેવો સારો છો ગાળો પીછી વાળો જોઉં છું મન ડુભરીને ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને હું બેઠું હૈયે દરીને સારો છો ગાળો પીછી વાળો મનડું ભરીને ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને હું ભેટું હૈયે ધરીને હું ભેટું હૈયે ધરીને હું ભેટું હૈયે ધરીને જડીએ મન મોયું આખે સમા દિલ ડૂખોયું મારું મો જડીએ મન મોયું આખે સમા દિલ ડૂખોયું મારું મો જડીએ મન મોયું આખે સમા દિલ ડૂખોયું મારું મો જડીએ મન મોયું આખે સમા દિલ ડૂખોયું મેં તો સર્વે જગતમાં જોયું આવું રૂપ મેં ક્યાંય ન જોયું મેં તો સર્વે જગતમાં જોયું આવું રૂપ મેં ક્યાંય ન જોયું જ્ઞાન જીવન કહે મૂર્તિ જોતા જાશું અમે તરીને ઘનશ્યામ તારા મુખને હું ચૂમું ભાવ ભરીને હું ભેટું હૈયે ધરીને જ્ઞાન જીવન કહે મૂર્તિ જોતા જાશું અમે તરી સહજાનંદ સ્વામી મહારાજ થોડી વાર મહામંત્રના માધ્યમે મૂર્તિનો મધુર રસ ભોગવીએ, શ્રીહરિના સ્વરૂપમાં આત્માને જોડીએ. સ્વામી નારાયણ વાલા રે મારા સ્વામી નારાયણ દાદી દાદા સ્વામી નારાયણ વાલા રે મારા સ્વામી નારાયણ મારા સ્વામી નારાયણ
નારાયણ વાલા સ્વામી નારાયણ Swami Narayan, Vala Swami.
સહજાનંદ સ્વામી મહારાજ ની જય. આવો મંગલાચરણથી મહારાજની મૂર્તિમાં આપણે જોડાઈએ. ભગવાનની કૃપા હોય તો ભગવાનમાં જોડાવાનું ટાણું મળે, અવસર મળે, ચાન્સ મળે, મોકો મળે, યોગ મળે, બાકી મળે નહીં.
ભગવાનની આપણા ઉપર કાંઈક એવી કૃપા થઈ છે કે આપણે ભગવાનમાં જોડાઈ શકીએ છીએ, જોડાઈ શકીએ એવો સંગ મળ્યો છે, એવો યોગ મળ્યો છે. ભગવાન શ્રી હરિની બહુ મોટી કૃપા સમજવી, માટે સમયને બગાડવો નહીં. સમય એટલે જિંદગી, જિંદગી એટલે સમય. સમય જેણે બગાડ્યો એણે જિંદગી બગાડી, જિંદગી બગાડી એણે સમય બગાડ્યો. જિંદગી સમયની બનેલી છે, માટે હરપળનો ઉપયોગ ભગવાનની પ્રસન્નતા અર્થે, ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે, ભગવાનમાં પ્રેમ વધારવા માટે, ભગવાનની મૂર્તિનો આનંદ લૂંટવા માટે કરવો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ભવસં ભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે મોક્ષપતયે આનંદપતયે મુક્તપતયે નિર્ભયતાપતયે નમો નમઃ. સર્વોપરિ સર્વાવતારી શ્રી સ્વામી નારાયણ ભગવતે નમો નમઃ. સર્વકારણ કારણ પરમાનંદ રૂપ પરમ ધ્યેય સ્વરૂપ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. પ્રાણાધાર પ્રાણપ્રિય પ્રાણનાથ પ્રિયવર સુખકર દુઃખહર શ્રી ઘનશ્યામ મહારાજાય નમો. એકાકી વનવાસી કંદ ફૂલ ફલાસી મહાતપસ્વી અતિ તેજસ્વી અતિ દયાળુ બાલ મુનિ શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો. સદાનંદાઈ આનંદ ઘન મૂર્તિ સર્વકર્તૃહર્તુ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. અસ્માકમ આદિ ગુરુ મહાસમર્થ સર્વ પરમહંસ મુખ્ય ઉભય દેશ મધ્યસ્થી પરમ સાધુ સેવક હરિરૂપ નિમગ્ન સર્વોચ્ચ દાસમૂર્તિ સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ.
साधुता मूर्ति श्री हरि गुरु तुल्य महादयालु सद्गुरु श्री मुक्तानंद मुनये नमो नमः। पंडित प्रवर श्री नित्यानंद मुनये हरि सखी सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने गुणातीत मूर्ति श्री गुणातीतानंद स्वामी ने हरिहस्त समान सद्गुरु श्री सुखानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सद्गुरु शतानंद स्वामी ने सोरतानंद स्वामी ने सद्गुरु योगानंद स्वामी ने सद्गुरु चैतन्यानंद स्वामी ने च नमो नमः। वचन मूर्ति सद्गुरु भायात्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री आधारानंद स्वामी ने नमो नमः। त्यागमूर्ति सदानंद स्वामी ने नमो नमः। इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरुवर सद्गुरु श्री राधारमण स्वामी चरणकमलेभ्यो नमो नमः। दादा खाचर आदिभ्यः सर्वेभ्यो हरिभक्तेभ्यश्च नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यः गुरुजनेभ्यः सद्भ्यः हरिभक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2077 महासुद त्रिज रविवार तारीख 14/2/2021 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम स्टेज कुटीर आजनी रवि सभामां वाला सर्वोपरि स्वामीनारायण भगवान राजा धीराज हरिकृष्ण महाराज एमना सर्वे मुक्तो संतो अने आप सब कोई वाला श्री हरिना भाईओ भाईओ देश विदेश में रहनारा नाना मोटा बाळको सुद्धा ने અમારા અહીંથી અતિ હેતથી ભાવથી જય સ્વામિનારાયણ। બધા મજામાં? આ સંસાર છે, એક પલ હે હસના, એક પલ હે રોના, દુનિયા હે એક પલ મિલના, એક પલ બિછડના, દુનિયા હે દો દિન કા મેલા। કાંઈ કાયમ સુખ હોય એવું બને નહીં, ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક છાંયો, ક્યારેક તડકો, ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, બધું હાલ્યા જ કરે। ક્યારેક તબિયત સારી, ક્યારેક તબિયત નઠારી, ક્યારેક આપણા લોકો આપણને ચાહે, ક્યારેક નફરત કરે, ક્યારેક આવક સારી હોય, ક્યારેક ધંધા ખોટમાં હોય, ક્યારેક મંધાર્યું થાય, ક્યારેક ન થાય, બધી બહુ પરોજળ છે। પરંતુ આ બધું મેં ગણાવ્યું એક દિવસ નહોતું, એક દિવસ નહીં હોય। આપણે ધામધામીનું કામ છે, ધામધામી, એના માટે આપણે બધા ભેગા થયા છીએ। અને ભગવાન સ્વામિનારાયણ પણ આગિયા જેવા જીવને મહાતેજ જેવો બનાવવા માટે ધરતી ઉપર આવ્યા હતા। બધાને ધામધામી પમાડવાનો મહારાજને ભારે ઉમળકો હતો। ભગવાનને કાંઈ આ લોકના બધા સુખ દેવાને, આઈ બધાને જમાવી દેવાને, બધાને કરોડોપતિ કરી દેવાને, બધાને વિષય સુખ ખૂબ આપવાને, બધાની દુનિયામાં બોલબાલા બોલે એવી બધી કાંઈ ઈચ્છા નહોતી। ભગવાનને એક તાન હતું કે બધા એને ધામધામી પમાડવા છે, કેમ જે એ કાળ પર છે, આ બધું કાળની અંદર છે, આમાં બધામાં કાળનો પગ પેસારો છે, ગમે એટલું સારું હોય તો પણ કાળ એને સારું રહેવા દેતો નથી, ગમે એવા યુવાન હોય પણ એક દિવસ કાળ આપણને બુઢા બનાવી દે છે, માથાનો એક પણ વાળ, દાઢીનો મૂછીનો એક પણ વાળ ધોળો ન હોય એને બદલે ધોળા છાપરા જેવું કાળ કરી નાખે છે,
કૂદતા નાચતા હાલતા હોય એને બદલે લાકડીને ટેકે હાલવું પડે એવું કાળે કરીને થઈ જાય છે. મોટા મોટા રાજા મહારાજાઓ આ પૃથ્વીને ભોગવનારા મહિપતિઓ મરીને ધૂળ થઈ ગયા. નિત્યજા નોબતું વાગતી રે રૂડા રાગ સદાય, એ સ્થળ આજ ઉજળ પડ્યા હારે જોયા નજરે ન જાય. અંતે જાવું છે ઉઠી એકલા, સંગે આવે નહીં કોઈ. ચાર દિન કી ચાંદની બીતે આગે બહોત અંધેરા, સમજ મન હરી બિન કોઈ ન તેરા. જેટલું ભગવાનનું ભજન થશે એટલું હૈયું ટાઢું થાય, શાંતિ થશે, અંદરથી પરમાત્મા પોતે દયા કરીને સુખ આપશે. બાકી ગાંડા થઈ જવાશે, ક્યાંય મજા નથી, સજા છે સજા. આ લખચોરાશી કોઈ મજા વસ્તુ નથી. જીવ હખણો હાલેલો નહીં, આગળ ભગવાન ભજેલો નહીં, ધામમાં ગયેલો નહીં, એને દંડાવવા માટે લખચોરાશી છે. ભલા જે દંડ રૂપે ઉત્પાદન કરેલું હોય એમાં આપણે વળી મજા હોધવા નીકળ્યા એ કાંઈ સારું ન કહેવાય. હે, બળતામાંથી બૂકી લેવું કહ્યું છે નારાયણ દાસે, બળતામાંથી બૂકી લેવું, બીજું શું. કાલ આવ્યા હતા, આજ જીવા છીએ, કાલે વયા જાહું. કાંઈ આપણી સાથે આપણે લાવ્યા નહોતા અને જશું ત્યારે આપણી સાથે કાંઈ લઈ જવાશે નહીં. સમજીને પોતાના આત્માને ભગવાનમાં જોડીએ અને આપણા જીવનું કલ્યાણ કરીએ તો બહુ સારી વાત છે, નહીં તો રામ નામ યુગોના યુગો આદિ વ્યાધિની ઉપાધિમાં જીવવાનું રહે. સારા સંસારના લખચોરાશીના બધા પ્રાણીઓ બિચારા કેટલાય કષ્ટ વેઠે છે, કેટલાય કષ્ટ વેઠે છે. એના દુઃખને જોઈને આપણા દિલ દ્રવી જાય, કરે રે પ્રભુ આને આટલું બધું કષ્ટ. આજકાલ તો આ આધુનિક ટેકનોલોજીની સુવિધાને કારણે તમે જીવ પ્રાણી માત્ર જે કષ્ટ સહન કરે છે એને તમે સીસીટીવીમાં ઉતરેલું સાક્ષાત જોઈ શકો છો. એક જમાનો એવો હતો કે કોઈનું ખૂન થતું હોય, કોઈ હિંસક પ્રાણી કોઈની હિંસા કરતો હોય, કોઈ લૂંટારાઓ શોપમાં જઈને ભડાકે દઈ માલિકને મારીને હોનાની લૂંટ કરતા હોય, આ બધું રિયલ જે બનેલું હોય એ ન જોવા મળે. પણ આજ આપણને એ રિયલ બધું જોવા મળે છે યુટ્યુબમાં. રિયલ ફિલ્મ નહીં, બનાવટી નહીં, હકીકત જે બન્યું હોય તે. એમાંથી કાંઈ ઉપદેશ લેતા નથી આપણે, લેવો જોઈએ. પરમાત્માની આપેલી આધુનિક ટેકનોલોજી એક મોટી દેન છે, એને સવળો ઉપયોગ કરીને આપણા કલ્યાણમાં એને સહભાગી કરીએ તો આપણે પટાપટ આપણું કલ્યાણનું કામ ઉકેલી શકીએ છીએ. કળા જોઈએ, વિઝન જોઈએ, આવડત જોઈએ, થાય બધું થાય, આવડે તો બધું થાય, સંસાર સ્વર્ગ બની જાય, જીવન જીવન મુક્તપણે જીવીએ અને જીવતા જ અક્ષરધામનો આનંદ ભોગવી શકાય. આવડે તો બધું થાય, ન આવડે તો નરક સમૂહ જીવીને મરી જવાય. શીખવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ પરમાત્મા આપણને અંદરથી એવી સ્ફૂર્ણા આપે, એવી બુદ્ધિ આપે, એવી સૂચના આપે કે આપણે એમાંથી ખૂબ સારો સદબોધ લઈને આપણામાં આપણે ફેરફાર કરી શકીએ. બીજા બધામાં ફેરફાર કરવા હાલી નીકળ્યા છીએ, સમજ્યા હણ્યા વગેરે, હવે બીજામાં ફેરફાર કરવાનો આપણને પરવાનો કોઈ આપ્યો જ નથી. આપણે આપણામાં ફેરફાર કરાય, હારા મારું ડાપણ એને કહેવાય. એક સિંહ એક પાડાને મારે, ભેંસને મારે, એના તાજા જન્મેલા બચ્ચાને મારે. આપણે જોઈએ આપણને અરેરાટી છૂટે, દુઃખ થાય, ક્યારેક એમ પણ થાય કે આ વીડિયા ઉતારવાવાળા બચારી નાની પાડીને બચાવતા નથી અને વીડિયા ઉતારે છે. એ બચાવવાનું કામ કરવા માટે ત્યાં જંગલમાં ગયા હોતા નથી, એ તો વીડિયા ઉતારીને વાયરલ કરવા જ ગયા હોય છે. એક પ્રકારનો એને શોખ હોય છે. પણ આવું જ્યારે જોઈએ ત્યારે શું વિચારવું જોઈએ?
તો એવું વિચારવું જોઈએ કે આ સિંહ બે ત્રણ ભેગા થઈને પાડાને મારે છે, પાડો ગાંગરે છે, કોઈ એને બચાવી શકતું નથી, ભૂંડાઈનું દુઃખ ભોગવે છે, હમણાં આનું ગળું પકડી રાખશે, શ્વાસ રૂંધાઈ જશે, પાડો ટાંગા હલાવીને મરી જશે. આવું આ પાડાને દુઃખ સાથી આવ્યું. સિંહમાંય ભગવાન રહ્યા છે, પાડામાંય ભગવાન રહ્યા છે. કેમ છે? પ્રભુ તો કણે કણમાં બસે છે. ભગવાન નથી સિંહને સમજાવતા, નથી પાડાને કોઈ બળ કે કળ આપતા કે જેથી કરીને એ દુઃખથી મુક્ત થાય. ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે આ પાડાને એકવાર મારી જેમ મનુષ્ય અવતાર હતો. આ પાડો પહેલાં હરિભગત હતો, સત્સંગમાં આવતો, પણ પોતે પોતાને સુધારી ના શક્યો. કથામાં બેહતો હતો, ગુરુ કર્યા હતા, કંઠી બાંધી હતી, વાત સાંભળતો હતો, અને 5 વર્ષ પહેલાં મર્યો. પછી એને પાડાનો અવતાર આવ્યો. સત્સંગમાં દાંડિયા ડફ કરેલું, ન કરવાના કામ કરેલા, નો શિક્ષાપત્રીને ગાંઠ્યો, નો કોઈ સાધુને ગાંઠ્યો, નો એના ગુરુને ગાંઠ્યો, નો મા બાપને ગાંઠ્યો, અને માળો વંઠી ગયેલો, મન ફાવે એમ કરતો રહ્યો. પછી મરીને પાડો થયો, મરીને ભેંસ થયો, અને એના કરેલા કર્મને એ ભોગવે છે. જો હું મને નહીં સુધારું, હું ઠરાવ કરીને મારા જીવનને ભગવાનની આજ્ઞા પ્રમાણે નહીં વર્તાવું, તો મારી પણ આ જ દશા છે જે હું નજરે આની જોઈ રહ્યો છું. આવો ઉપદેશ ન લેવાય? જેટલી યુટ્યુબમાં હિંસાઓ થાય છે, લૂંટો થાય છે, એમાંથી જોઈને આપણને ઉપદેશ ના દેવાય? કથા પારણની જરૂર ન પડે, પોતાના મનને ભી પડે અને પોતે સુધરવું જ પડે. ક્યાં જાય? દુઃખી થવા કોણ ઈચ્છે છે? આ જ મનમાની કરી તો મરીને આગળ જે દુઃખ આવવાના છે લક્ષ્વારાશીમાં, એ જ છે. એ બધાને આગળ મનુષ્યજન્મ હતા, બધાને ભગવાને એક મોકો આપ્યો હતો, એને બધાને ગુરુ આપ્યા હતા, સંત આપ્યા હતા, શાસ્ત્ર આપ્યા હતા, સંપ્રદાય આપ્યો હતો, કથા વાર્તાને કીર્તન આપ્યા હતા, પણ સાલો નો હખણો રહ્યો, નફટ નાલાયક, નાક કટ્ટો, ન સુધર્યો, ન કરવાનું કરતો જ રહ્યો, આજ્ઞા લોપતો જ રહ્યો, મનમાની એણે આખી જિંદગી કરી. પછી લક્ષ્યરાશિમાં જાય કે ન જાય, પછી ત્યાં દુઃખી થાય કે ન થાય, માર ખાય કે ન ખાય, કોલો છે ને ઉપદેશ લેવા જેવું? જ્યારે જ્યારે કોઈને કોઈ હેરાન કરતું હોય, XYZ 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિના જીવને, કોઈ પણ યોનિનો જીવ પરેશાન કરતો હોય, કનડગત કરતો હોય, દુઃખ દેતો હોય, અને આપણે એ જોઈએ, ચાહે વિડીયો યા નરી આંખે, ત્યારે એટલું જ વિચારવાનું કે હું જો ભગવાનમય ના થયો આ વખતે, તો આ બધું મારે આગળ આવવાનું. આ જે દુઃખ ભોગવી રહ્યા છે એ આગળ ભગવાનની કૃપાથી મનુષ્ય દેહ પામ્યા હતા, આને શાસ્ત્ર મળ્યા હતા, કેનારા મળ્યા હતા, પણ એણે કોઈને કાને વાત લઈને માન્યા નહીં, કોઈનું ગાંઠ્યા નહીં, કાંઈ સમજ્યા નહીં, પોતાના જીવનને બદલાવ્યું જ નહીં, એટલે એની આ દશા થઈ. હા, જ ભગવાનની કૃપાથી મને સત્સંગ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, સારા સંતો મળ્યા છે, સારા ગુરુ મળ્યા છે, શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવન હરિલીલા મૃત ભક્ત ચિંતામણિ હરિચરિતામૃત સાગર જેવા શાસ્ત્રો મળ્યા છે, ગોપાલ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીની વાતો જેવું અમૃત મળ્યું છે, મોટા સંતોની અમી દ્રષ્ટિ મળી છે,
અને હવે હું મારા મનને નહીં ઠમઠોરું, મારી ઇન્દ્રિયોને કાબુ નહીં રાખું, ગમે તે સાંભળીશ, ગમે તે જોઈશ, ગમે તે ખાઈશ, ગમે તે સ્પર્શીશ, ગમે તે સૂંઘીશ, ગમે એને રખડીશ, ગમે એવા ફેલફતુર કરીશ, આગળ પાડો થવાનો, ગધેડો થવાનો, કૂતરા થવાના, હેરાન થવાના, કોઈ રક્ષા નહીં કરે. માટે આપણે આપણને સમજાવવાની જરૂર છે, આપણે આપણને બદલાવવાની જરૂર છે. આવો મોકો ફરીવાર નહીં આવે. પોતાના આત્માને ભગવાન પમાડવાનો આવો મોકો ફરીવાર નહીં મળે. જન્મો જન્મના કુસંસ્કાર જીવમાં કારણસરી રૂપે એક રસ થયા છે, એને બાળીને કાઢી નાખવાનો આ નિભાડો વારે વારે નહીં મળે. આ તો બહુ પરમાત્માએ કૃપા કરી, ત્યાં વખતે મનુષ્ય જન્મ મળ્યો. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વાર મવાર, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વાર મવાર. હે ભાઈ તું ભજી લેને કીરતા, હે ભાઈ તું બીજું જાજુ કેટલું કે સંત, ભજી લેને કીરતા, હે જૂઠી છે કાયાને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર મને, હે જૂઠી છે કાયા ને જૂઠી છે માયા. આ સંત વાણી છે. સંતો ખોટું શું કામ બોલે? એને વેપાર ધંધો કરવો, કોઈ લૂંટવા છે, કાંઈ સ્વાર્થ છે? જેણે બધું ત્યાગી દીધું પછી એણે આવું કીધું, હે જૂઠી છે કાયા જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપી ચંદ અને ભરથરી કેવા મોટા, રાજા ગોપી ચંદ અને ભરથરી છોડી ગયા ઘર બાર, હે ભાઈ તો, હે ભાઈ, હે ભાઈ, ભજી લેને કીરતા. ગળા દુખી ગયા સાધુના, ન સમજ્યા અમુક, તે ન સમજ્યા. ભય વિના ભક્તિ નહીં, બેફોર્મ થઈ જાય છે એ બગડ્યા વગર રહેતા નથી. માટે ક્યારેય સ્વતંત્ર ન થાવ, માથે કોકને રાખવા. આપણી આ દુનિયામાં કોઈ એવી મોટી હેસિયત નથી. એક હુકાઈ ગયેલા તમારી મોળ પડેલા પાંદડા જેવા છે, એમ લીમડાના પાંદડા પડ્યા ને તમારી મોળ, બસ આટલું જ છે આપણા, બીજું કાંઈ નથી. જરીક પવનના લહેર કે આપણે આમથી આમ ઉડીએ ને તૂટીએ એવા છીએ. માટે માથે વજન રાખો, ભગવાનનું વજન, સંતોનું વજન, હરિભક્તનું વજન, પત્ની પતિનું વજન રાખે, પતિ પત્નીનું વજન રાખે, માતા પિતાને કુટુંબનું વજન રાખે, ભાર રાખે, એની ગણના રાખે, એને આદર આપે. આ વજનથી ભજન સારું થાય. બેફામ થઈ જવાથી તો મરવાના છીએ, તરવાના નથી. સાગરમાં એક વાત આવે છે કે ભગવાન જેના ઉપર કોપ કરે છે એને સ્વતંત્રતા આપે છે. અદ્ભુત વાત છે, સ્વતંત્રતા આપે છે. કેમ જે સ્વતંત્રતા પામ્યા પછી કોઈ માણસ એવો નથી કે જે હખણો રહી શકે, નિયમમાં રહી શકે, યોગ્ય જ જીવન જીવે, ના,
એ ન કરવાનું કરે જ, અને પછી દુઃખ બહુ એને આવે. સ્વતંત્રતા, મને તમારે કાંઈ નહીં કહેવાનું, હું તમને કંઈ કહું છું, તમારે રહેવું એમ તમે રહ્યો, મારે રહેવું એમ મને નહીં પૂછવાનું ક્યાં ગયો તો, હું જોયું હું કર્યું. વાહ 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 રે વાહ નબીરો વાહ. મારા બેટા દારૂ પીધેલા માકડા જેવી વાત કરે, મને કાંઈ નહીં કહેવાનું. અરે તારી ભલી થાય હે, ઘરો ઘરની સમસ્યા છે. આવું ન થઈ જાય ભાઈ, દુઃખ આવશે, રોતાય નહીં આવડે. કોઈ નહીં બચાવે, માટે સમજી જાઓ, પોતે પોતાને બદલો. કુસંગી મટાડી સત્સંગી કરો, પોતે પોતાને સત્સંગી કરો, પૂરા સત્સંગી કરો, સંપૂર્ણ સત્સંગી થઈએ. આપણે આપણે ખાલી તિલક ચાંદલન કંઠીથી જ હરિભગત નહીં, 12 મહિને 1-2 રસોઈ દઈ દઈએ અને થોડાક ધર્માદાના પૈસા કાઢી નાખ્યા એટલે જાણે મોટા ચુસ્ત ભગત થઈ ગયા, કે અમે ચુસ્ત સત્સંગી. લસણ ડુંગળી નડવાની, હવે તો તારા બાપ દાદાના એમનામ સંસ્કાર હાલ્યા આવે છે, તું લખણ ડુંગળી ખાતો નથી, બાકી કેટલું બીજું ખાસ, કેટલું બીજું ન કરવાનું કરેશ, ન જોવાનું જોશ, ન અડવાનું અડેશ, ન જવાનું હોય ત્યાં જાશ. બગડેલ પાછો મોટા હરિભગતમાં ઘણા છો, તને કોઈ કહેવાવાળું નથી. સુધરી જા. એ ભાઈ હજી સમય છે, હજી સમય છે, તું સુધરી જાને, હજી ટાણું છે, હજી ટાણું છે, પાછો વળી જાને, તું રંગાઈ જાને રંગમાં, સ્વામી નારાયણના સત્સંગમાં, સ્વામી નારાયણના સત્સંગમાં. હજી સમય છે, પછી ટાણું નહીં રહે, પછી સમય નહીં હોય, પસ્તાવા સિવાય કાંઈ હાથમાં નહીં રહ્યું હોય. માટે સંતોનું માનો, સંતોનું માનો, સંતોનું માનો. બિચારા ગળા ફાડી ફાડીને કહે છે, એને કાંઈ ગણવાનું જ નહીં. આપણા હિતેચ્છુ હોય, માતા પિતા મિત્ર સગા સમી સ્નેહી સંબંધી, એ પણ આપણને ટકોર કરતા હોય છે. સૌ સૌની મર્યાદા પ્રમાણે, પોતાની હેસિયત પ્રમાણે આપણને કહેતા હોય છે. ઘણી વખત નાના બાળકો પણ બિચારા કહેતા હોય છે કે આવું ન કરાય, પણ બગડેલા બુદ્ધિ વગરના માળા કાંઈ ગાંઠતા નથી. ન કરવાનું કરીએ જ રાખે, મરવાના ધંધા. હજી સમય છે, તો સમજી જાને. તમે કોઈને દુઃખી થતા જોયા છે આ સંસારમાં? જોયા છે? એ ભગવાનને સાધુને ગાંઠા નથી ને એટલે દુઃખી થાય છે. એણે પોતામાં સુધારો કર્યો નહીં ને એટલે દુઃખી થાય છે. બોલો, આપણે જો સુધારો આપણામાં નહીં કરીએ, આપણામાં બદલાવ નહીં આણીએ, આપણે કુસંગી મટીને સાચા સત્સંગી, અસાધુ મટીને સાચા સાધુ નહીં થઈએ, તો દુઃખ ભોગવવા તૈયાર રહેજો. ભગવાન ઘણું માફ કરી દે છે, પણ પછી એની હદ હોય ને બાપા. હદ હોય કે ન હોય? હજી સમય છે, તું સમજી જાને, હજી સમય છે, તું પાછો વળી જાને,
પડીશ નહીં એવા પાપમાં તું રંગાઈ જાને ખોટે રસ્તે જામા ભાઈ. તારો અંતરાત્મા ના પાડતો હોય ક્યાં ખોટું કહેવાય તો હિંમતપૂર્વક તું એનો ત્યાગ કરી ઠરાવ કર છોડ દે છોડી દે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. અહો આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે નથી આવ્યાને આવશો ક્યાંથી રે એ જન જાણજો સૌ મનમાંથી રે. મળે જ નહીં સર્વોપરી સ્વામિનારાયણ આપણને મળે. અક્ષર પર અવિનાશી જે હ તેણે ધર્યો મનુષ્ય નો દેહ. એ અક્ષર પર વિનાશી જે હ તેણે ધર્યો મનુષ્ય નો દેહ. તેના દર્શન સ્પર્શ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી. હે એના દર્શન સ્પર્શ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી. કોણ આવ્યા આ બ્રહ્માંડમાં કોણ આવ્યા? આપણે ભાઈવા હવે એવા વાલાજીને આપણે રાજી કરવાના છે. એને ના ગમે એવું આપણે નથી કરવાનું. એ વાલાઓ આપણે એવું નથી કરવાનું. મારા બાપ એવું હવે આપણે નથી કરવાનું. એના થઈને એને દુઃખ થાય એવી આપણે કોઈ પ્રવૃત્તિ કોઈ ક્રિયા નથી કરવાની. હવે તો એના ગમતામાં રહીને પૂરું કરવાની વાત છે. કોઈ આજ જશે કોઈ કાલ. હે આ તો પંખીડાનો મેળો થયો વેળો. કોઈ આજ જશે કોઈ કાલ. તમે અમુક ઝાડ જોયા હશે કે હાંજ પડે ત્યાં હજારો ચીડિયાઓ ઝાડમાં ભેગી થાય ને કલબલાટ કરે, પોતપોતાની ડાળી બેસવા માટે ગોતે. ઘડી બે ઘડી સંધ્યા ટાણે બહુ મોટો દેકારો થાય ઝાડવાનો. અંધારું થાય પછી જેને જે તીરખી ડાળખી મળી જાય ને બેસી જાય બિચારા હવાર સુધી, અને હવાર થાય ત્યારે ઉડી જાય. એમ આપણે આ બહુ દેકારો કરીને જ્યાં ઘર મળ્યું, જ્યાં મકાન મળ્યું, જે સ્ત્રી મળી, જે સ્ત્રીને જે પતિ મળ્યો ને જે ધંધો મળ્યો, દેકારો કરતાં કરતાં બધા આપણે અહીંયા હવાર થાય ને ઉડી જવું બધા. અહીં ક્યાં કાયમી છે? આપણને ખબર હોવી જોઈએ કે અમે આવેલા છીએ અહીં, આઈના નથી. આપણે અહીં આવ્યા છીએ, અહીં હતા નહીં. આવ્યા હોય ને એને જવાનું હોય પ્રોપર નહીં આપણે. એટલે કોઈકે કહ્યું છે કે એ દુનિયા સિર્ફ આને જાને કા પુલ હૈ, એ સોસાયટી નહીં હૈ. યહાં કોઈ રહ નહીં સકતા, સિર્ફ આ સકતા હૈ ઓર જા સકતા હૈ બસ. યહાં કોઈ ઠહર નહીં સકતા. જેટલું કરવું એટલું કરો, કોઈથી રહેવાશે નહીં. અદાણી અંબાણી બધા રહેવાના છે, બધા વયા જવાના, બધું પડ્યું મૂકીને. માટે ધામધામી મળે એવું કરીએ આપણે. હે ધામધામી મળે એવું કરીએ. ધામધામી મેળવવા તો જન્મ લીધો છે આપણે, બીજું આપણે ક્યાં કાંઈ મેળવવાનું છે? અને મેળવીશું તો પણ આપણા હાથમાં ક્યાં રહેવાનું છે? એટલે
મેળવી લો, આખી દુનિયા મેળવી લો, રહેવાની છે. શક્રપતિ સમ્રાટો બધા ઠાઠડી ભેગા થઈ ગયા કે ન થઈ ગયા, મહાણિયમ બળીને રાખ થઈ ગયા કે ન થઈ. અરે ભાઈ, આપણા પિતા એના 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 પિતા બધા ભૂયા ગયા. હા, પછી આપણા છોકરા એના 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 છોકરા, એમનામ લાંબુ લાંબુ થતું જાય, વાંહીથી બધું હંકેલાતું જાય. છે જેવું દુનિયા જળના પ્રવાહ જેવું છે, હાવ ખોટું છે. માટે એનો મોહ છોડી સત્ય સ્વરૂપ પરમાત્મા અને સત્ય સ્વરૂપ આત્મા, એને બેયને જો આપણે પ્રેમથી જોડી દઈએ તો ધામધામીની પ્રાપ્તિ થઈ જાય. વાલા ભક્તો, ટ્રાય કરીએ, હિંમત કરીએ, મહેનત કરીએ કરીએ કરીએ, આ વખતે પૂરું કરીએ. અરે નો હું થાય, ભગવાનને ભગવાનના સંતને પ્રતાપે શું ન થાય. થાય થાય, કરો હિંમત કે ધામધામી આપણે મેળવવા જ છે, બીજા ઉપર આપણું તાન નથી. ભાઈ, આપણે ધામધામી પ્રાપ્ત કરવાના છે, શાશ્વત આનંદ, કાયમી સુખ, કાલથી પર, માયાથી પર, કર્મથી પર, ભગવાનનું ઘર, અને ત્યાં કરશો લીલા નેર. વાત આપણી આખી અલગ છે દુનિયાના જીવોથી. માટે ભગવાન ભજવા બધા કેડ બાંધો, અને દોષો તજવા, અધર્મ તજવા કેડ બાંધો. સ્વશુદ્ધિ કરો અને પ્રેમ વૃદ્ધિ કરો. એકવાર ભગવાન મળી જાય ને, હા હા હા, બધું કામ થઈ ગયું સમજો. બાકી બધું મળશે ને ભગવાન નહીં મળે ને તો બધું મળેલું જશે, અને ભગવાન તો હાથમાં કંઈ આવ્યા નથી, લટકતા રામ થઈ જાવ. એકવાર ભગવાન મળી ગયા ને પછી આ હા, કાયમી આનંદ, કાયમી આનંદ, સુખ સુખના ખજાના, કોઈ ખામી રહે નહીં, કોઈની પરવા રહે નહીં. રહી નહીં કોવી કી પરવાઈ રે, રહી નહીં જેને મળ્યા આવું બોલે, હે જેને મળ્યા તે આવું બોલે, રહી નહીં કૌ કી પરવાઈ રે, ચલા હુકમ ચૌ દિશી માઈ રે, હુકમ ચૌ દિશી માઈ રે, ચલા હુકમ ચૌ દિશી માઈ રે, ચલા હુકમ ચૌ દિશી માઈ રે. એસી સામર્થિ રે રે રે, એસી સામર્થિ પિયા તો સે પાઈ રે. અહો આજ, અહો આજ આનંદ આયા અતિ રે, કેતે મુરજાત હૈ મેરી મતિ રે, કેતે મુરજાત હો, કેતે મુરજાત હૈ મેરી મતિ રે. તમને નો આનંદ આવ્યો? જો ભાઈ, સ્વામિનારાયણ ભગવાન અને ભગવાનના મોટા સંતો હે આપણા પર કૃપા કરે તો કામ તો બધું થઈ જાય, પણ થોડી એમની કૃપા આપણા ઉપર થાય એટલું તો આપણે કરવું પડે કે ન કરવું, હા કે ના? હા, કાંઈક એની નજર પડી જાય, કાંઈક એનો રાજીપો થઈ જાય, કાંઈક એને આપણામાં હેત થઈ જાય, કાંઈક આપણા ઉપર દયા આવી જાય, એવું કાંઈક તો કરવું પડે કે ન કરવું પડે? કાંઈ કરવું નહીં, નરા દેકારા કરવા, કૃપા કરજો, આશીર્વાદ દેજો, મારું કલ્યાણ કરી નાખજો. પણ એ મૂરખ, માંગણ, મહેનત કર ભગવાન રાજી કરવાની. ભિખારી જેવા ભિખારી વેળા કરીમાં ભગવાનને સંતને પ્રતાપે શું ન થાયલા? ઠરાવ કરો, થાય, બધું થાય.
હાવ ગુડિયું વાળીને બેસી જાવ એમ ન હાલે. મહારાજે કહ્યું કે કાંઈક પોતામાં પુરુષાર્થન રાખવું, હાવ નાદાર થઈને બેહવું નહીં, હિંમત હારવી નહીં. કલ્યાણનો માર્ગ છે કઠણ, એમાં ઘણા ઢોરા ઠેકડા આવે, ખાડા બાડા પડી જવાય, ક્યારેક ભૂલ થઈ જાય, વળી હિંમત રાખીને ઊભું થવાય. મારથી ન થાય, નો નિયમ પાળી, નો હુકુમ, હું છે ને આમ મારા એ અહીંયા તમે કરી દો, લે આ લે વાત કરી લે. ભગવાન ખાલી રથ જ હાકે, લડવું તો અર્જુનને જ પડે એમ ભગવાનને, ભગવાનના સંતો છે ને આપણને જરા દિશા બતાવે, હાલવાનું આપણે જ હોય. એંગે એંગે ફેંગે કરવાથી મેળ ન પડે, માટે સુરવીર થાવ. સુરવીર હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મેલો, વળતું લેવું નામ જોને. અમથે અમથા આવી ચડ્યા છો અહીં ખાવા પીવા, આ તો સુરવીરનો માર્ગ છે, લાહોડિયાનો નહીં. માટે હિંમત રાખીને ભગવાનને રાજી કરવા, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા કાંઈક કરો. એટલે આ મથો મથો મેળ પડી જાય. આ દુનિયામાં જેને પૈસા જોતા હોય એ પૈસા માટે કાંઈક કરે છે કે નથી કરતા, કે સીધા બજારે ભીખ માગવા બેસી જાય, કરે છે કે નહીં? તમે બધાએ પૈસા કમાવા માટે કાંઈક કરો છો કે નહીં? તો ભગવાનને અને સંતોના રાજીપાને કમાવા માટે કાંઈક કરો, એ બહુ જરૂરી છે યાર. પૈસો નાશવંત છે, રાજીપો અમર છે. એક વાર જો પૂરો રાજીપો મળી ગયો તો ધામધામીની પ્રાપ્તિ થઈ જાય, પછી રાજીપો કોઈ દી ટળે જ નહીં, એ મળેલો ને મળેલો રહે. અને પૈસા, ઘર, મકાન, હોન, વસ્ત્રી, એ છોકરા, મા બાપ, આબરૂ ગમે એટલું તમે મેળવ્યું હશે તો પણ એક કાળની ઝપટે હતું નહોતું થઈ જશે, બધું હતું નહોતું થઈ જશે, બધું હતું નહોતું થઈ જાય છે. એક ભગવાન જ હતા નહોતા નથી થતા, એ પાયમાં, એટલે પાયમાં પછી ક્યારેય ટળતા નથી, ને બાકીનું ગમે તે હોય નહીં, બધું હતું નહોતું થઈ જાય. તમે ગમે એટલું જોયું હોય તો જોયું ન જોયું થઈ જાય છે કે નહીં? તમે ગમે એટલું ભોગ્યું હોય, ભોગ્યું ન ભોગ્યું થઈ જાય છે કે નહીં? ગમે એટલું તમે કર્યું હોય તે કર્યું ન કર્યું થઈ જાય છે? ગમે એટલું ખાધું હોય તો ખાધું ન ખાધું થઈ જાય? કેમ જે આખી દુનિયા નાશવંત છે, એમાં કાં અમર પટ્ટો લઈને આપણે આવ્યા છીએ કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ અમર પટ્ટો લઈને આવી છે? માટે એક એવા પરમેશ્વર છે કે એકવાર મળ્યા પછી ટળતા નથી, હતા નહોતા થતા જ નથી. માટે જરા જોર લગાવીએ, મહેનત કરીએ, થોડી સાવધાન થઈએ, ઠરાવ કરીએ, હિંમત રાખીએ, ભગવાનનો, સંતોનો, ભક્તોનો સાથ લઈએ, થોડી એની મદદ લઈએ, પગમાં પડીએ, વાત કરીએ, દિલ ખોલીને થોડો સત્સંગ કરીએ, કાંઈક આઈડિયા શીખીએ, હું બળને પ્રેમ મેળવીએ, નિર્માની થઈએ, દાસ થઈએ, કોન્ટેક્ટ રાખીએ, નિખાલસ થઈએ, મિત્ર રાખીએ, ડિસ્કસ કરીએ, ઘણું થાય એલા કરવું હોય તો થાય. ભાઈ એક વાત કરવીશ તમને, ત્રંબકનાથની બહુ સારી છે. જુઓ, કોઈ મોટા મળી જાય ને અને એને શરણે જઈએ, હાથ જોડીએ, કાંઈક વાત કરીએ તો કેવું મોટું કામ થઈ જાય. પણ શરણે જવા જેટલું તો કરવું પડે, હાથ જોડવા જેટલું તો કરવું પડે, ને કાંઈક સેવા કરીને મોટાનો રાજીપો મેળવેલો હોય તો ફાટ લઈને કામ થાય. વડોદરામાં દક્ષિણી બ્રાહ્મણ હતા, આપા શાસ્ત્રી, માથા કૂટિયા હતા. શું નામ એનું? આપા શાસ્ત્રી, મૂળ દક્ષિણના, વડોદરામાં રહેતા હતા, સરકારના માનીતા શાસ્ત્રી. એમની પાસે ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા, પંડિતજી બધાને ભણાવતા. એમાં એક ત્રંબકનાથ નામે બ્રાહ્મણ વિદ્યાર્થી બિચારો હાવ નાનો ભણતો હતો, પણ એને કાંઈ વિદ્યા આવડે નહીં, બહુ બળ કરે પણ ઓછું ઓછું આવડે. તેથી ત્રંબકનાથ બિચારો ઉદાસ રહેતો, અને ઓલા આપા શાસ્ત્રી એનો બહુ તિરસ્કાર કરતા. એ ઢગલાન ઢ, ગમે તેમ એને ટડકાવે, અપમાન કરે, એટલે ત્રંબકનાથ બિચારા વધારે વધારે ઉદાસ થતા જાય. પછી તો હાવ ઉદાસ થઈ ગયા. અને એકવાર હવારના પરમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં આવ્યા અને ત્યાં સભામાં બેઠા. વડોદરામાં આપણું મંદિર છે એ જ, પણ એમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે એટલે લક્ષ્મીનારાયણના મંદિરમાં આવ્યા એમ કે. સભામાં બેઠા, પછી તે સભામાં ગોપાલ સ્વામી બેઠા હતા, મહાસમર્થ સાધુ ગોપાલ સ્વામી, આપણા આદિગુરુ. અને જ્યારે દેવની આરતી થઈ રહી ત્યારે સ્વામીએ ત્રંબકનાથને ભાળ્યો, સ્વામીનો ચેલો, સ્વામીની સેવા કરે, દોડી દોડીને કામ કરે,
એટલે સ્વામીને બહુ વાલો. સંતોની સેવા કરે એ સંતોને વાલા હોય કે ન હોય, સંતો કે એમ કરે ત્યારે એના ઉપર સંતોને રાજીપો થાય કે ન થાય, પણ કે કંઈક ને કરે કંઈક ને મળો ગાંઠે નહીં ત્યારે એના ઉપર રાજીએ કોણ થાય ને, ત્યારે સંતો રાજી નહીં ત્યારે એનું કામય ક્યાંથી થાય. પણ તંબકનાથ તો ગોપાલ સ્વામીનો લાડીલો અને સ્વામીની સેવા દોડી દોડીને કરે અને બિચારો ઉદાસ થઈને બેઠેલો અને સ્વામીએ ભાળ્યો, ત્રંબક શું સ્વામી કેમ ઉદાસ છો ભાઈ, કાંઈ તકલીફ છે? કાંઈ બોલ્યો નહીં. ત્રંબક સુખી તો છો ને, કાંઈ તકલીફ લાગે છે? મહારાજ મને વિદ્યા આવડતી નથી, એ મોટું દુઃખ છે, કશું યાદ રહેતું નથી, મારું બહુ અપમાન થાય છે પાઠશાળામાં, બધા વિદ્યાર્થી દાંત કાઢે, આપા શાસ્ત્રી ગમે તેમ મને બોલે છે. સ્વામી કે ત્રંબક તને વિદ્યા આવડે તો તું સ્વામિનારાયણ સંપ્રદાયનો પક્ષ રાખીશ, સ્વામિનારાયણ સંપ્રદાયના બંને આચાર્યનો પક્ષ રાખીશ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સત્સંગીનો પક્ષ રાખીશ? બોલ. ત્યારે બિચારો તંબક કે સ્વામી તમે તો ખરી વાત કરો છો. કેમ? અખાતી તળાગે ચ. સ્વામી કે હું બોલ્યો? શ્લોક બોલ્યો. એટલે સ્વામી ખોદ્યા વિનાનું તળાવ એમાં મગરે પ્રવેશ કર્યો, દીકરો જન્મો નથી નામ પાડવું, એ ક્યાંથી બને? તમે બધી માંડ્યા વાત કરવા, પક્ષ રાખીશ આમ રાખીશ, મને કાંઈ આવડતું જ નથી, હું પક્ષ રાખું? પહેલાં મને બધું તમે વિદ્વાન બનાવી દો, શીખવાડી દો. ત્યારે ગોપાલ સ્વામી કહે, ચિંતા કરમાં તમારા વિદ્યાગુરુ આપાશાસ્ત્રી પાસે જાઓ અને ત્યાં જઈને એને કહો મારી પરીક્ષા લ્યો. સીધું કહી દઉં છે ને? કહી દેજો, મારો વિશ્વાસ છે. છે જા જા. ત્રંબકને તો છે ને ઉમંગ આવી ગયો. ત્રંબકનાથ પાઠશાળામાં ગયા સીધા એના વિદ્યાગુરુ આપાશાસ્ત્રી પાસે, હાથ જોડીને કે નમસ્તે ગુરુદેવ. તંબક્યો આવ્યો, તારા મીઠું જ નથી. કેમ? આ બધા વિદ્યાર્થીઓ કેટલા તારાથી આગળ નીકળી ગયા. જો ગુરુ આજ તમે મને કાંઈ બોલતા નહીં હો. કેમ? બધું શીખીને આવ્યો છું. વાહ, ક્યાંથી શીખી ગયો? પૂછો, મારી પરીક્ષા લ્યો. આપા જાત્રી હંસ્યા બહુ. આને કહી ગયું લાગે, આને નક્કી કહી ગયું. હું લે બોલે તમે ક્યાં પૂછો, મને ગમે એ પૂછો, મારી પરીક્ષા લ્યો. આપા શાસ્ત્રી કહે આને કંઈ આવડતું નથી અને અમથેમ તો પાણી પસાડે છે, માટે કઠણમાં કઠણ શ્લોક પૂછું. પછી પાંચમી માર્ગ કાવ્ય તેના વંદેરાના શ્લોક છે, તેમાંથી એક શ્લોક પૂછો. બસ ચાલ, આનો પદચ્છેદ કર, આનો અન્વય કર, આનો અર્થ કર. હાલ ત્રંબકે પહેલાં કર્યો પદચ્છેદ, પદ છૂટા પડ્યા, પછી તરત ઠપકાર્યો અન્વય, અને તરત કર્યો અર્થ, પછી બીજો કર્યો, પછી ત્રીજો કર્યો, ચોથો કર્યો, પાંચ અર્થ કર્યા એક શ્લોકના. આપા શાસ્ત્રીની તો આંખો પોળી પડી ગઈ. આપો શાસ્ત્રી ગોટાળે ચડ્યો. આહા, આ તો મને નથી આવડતું, આને આટલું બધું આવડી કેવી રીતે ગયું? ત્રંબક, ત્રંબકનાથ, તમને ગોપાલ સ્વામી મળ્યા કે શું? ઓળખી ગયો, એને ખબર હતી ગોપાલ સ્વામી પાસે ગયો તો? ગયો તો. હા, ત્યારે આપો શાસ્ત્રી બોલ્યો કે હવે તમે જગજીત પંડિત થઈ રહ્યા. ઓરો, અને હવે તમે મારી પાસે ભણશો કે ભણવા રહેશો તો કેવળ મને યશ દેવા માટે જ છે, તમારે ભણવાનું કાંઈ રહ્યું નથી, મને યશ દેવા. ઓ, જગતમાં કહેવાશે કે ત્રંબકનાથ પંડિત આપા શાસ્ત્રી પાસે ભણેલા, શિષ્યને લઈને ગુરુનું ગૌરવ વધશે, બાકી હવે તો તમે મને ભણાવો એવા વિદ્યાવાન થઈ ગયા છો કે છે.
આનું નામ કહેવાય કૃપા સાધ્ય. કૃપા થઈ ગઈ ભાઈ, થાય કૃપા, કાંઈક કરવું પડે. રાજીપો રળવા કાંઈક કરવું પડે, આ તમને કીધું કરવું કાંઈ નહીં, કૃપા કૃપા ન હાલે એવી રીતે. એકવાર ભગવાનની કૃપા આપણે મેળવી લઈએ, રાજીપો મેળવી લઈએ, એના માટે જે કરવું હોય એ કરી નાખીએ, અને પછી જોવો તમે ત્રંબકનાથ થઈ જાય છે કે નહીં. હા પછી આપણે ગાશું, રહી નહીં કોઈ કી પરવાઈ રે, એ હવે રહી નહીં કોઈની પરવાઈ રે, ચલા હુકમ ચૌદિશી માઈ રે, ચલા હુકમ ચૌદિશી માઈ રે, એસી સામર્થિ કોનું છોકરું છે? અમદાવાદનું? અમદાવાદનું થોડું હોય, એના મા બાપનું હોય. કોને ઘરે જન્મ લીધો? જગદીશભાઈ. જગદીશભાઈ પિતાનું નામ છે, માતાનું નામ? મનીષાબેન. કેટલા ભાઈ બહેન છો? એક બેન છે અને એક તું. હા, કુલ મળીને બે. હા. અમદાવાદમાં રહ્યો છો? હા. કોણ શીખવાડે છે ફ્લ્યુટ? નિરંજન સ્વામી. હે? નિરંજન સ્વામી. તમારા ગુરુ નિરંજન સ્વામી? વાહ, ક્યા બાત, વાહ. નિરંજન સ્વામી આવા થોડાક તૈયાર કરી દો, સમજ્યા? તમારે વૃદ્ધાવસ્થા થાય, હાથ ધ્રુજે ફૂંક મારી નોકો ત્યારે ચેલા પછી સાથ આપો. વારસ તો તૈયાર કરવા પડે. મેં દયાળુ સ્વામી તૈયાર કરી દીધા કે નહીં? હવે આપણે હોવી રહી, વાંધો ન આવે, સમજ્યા? ભલે ગાંગરિયાનો થયો, મને મટ્યો. આ તો હરિભગત છે નિરંજન સ્વામી, એના ગુરુ તો પછી હરિભગત જ કહેવાય ને. તારે લઈને તારા ઘરમાં બધાને સત્સંગ થાય, થાય ને? તું હરખી ફ્લૂટ હંભળાવજે ને કહેજે મારા ગુરુ નિરંજન સ્વામી છે, ને પછી એમ કહીને પછી ફ્લૂટ વગાડજે, પછી જેના કાનમાં એનો અપસુર જશે અને ગુણ આવશે, ગુણ આવે અને સત્સંગ થાય. હે જીઆઈસી સામર્થી પિયા તો સે પાઈ રે રે રે. શું કરવાનો આપણે? રાજીપો રળવાનો છે, એના માટે શું કરવાનું? મહેનત કરવાની, અને કૃપા થઈ તો કામ થઈ ગયું મન. હવે એક આખ્યાન કહેવું છે, પૂરું થાય ત્યાં સુધી બેહી રહેજો. કેશવ ભગતનું આખ્યાન. કોનું? ભાયાવદરના નેસ્ટિક બ્રહ્મચારી કેશવ ભગત. અદ્ભુત છે. સૌરાષ્ટ્રમાં ઉપલેટા પાસે ભાયાવદર નામનું એક પ્રસિદ્ધ ગામ છે. અહીંયા શ્રીજી મહારાજના સમયથી બ્રાહ્મણો અને કડવા પાટીદારોને સત્સંગ છે, મહારાજ વખતનો. સંપ્રદાયના સુપ્રસિદ્ધ વચન સિદ્ધ સ્વામી મહાપુરુષ દાસજીનો જન્મ ભાયાવદરમાં થયો હતો, રામજી વિપ્ર. વિક્રમ સંવત 1862 સાલમાં ભાયાવદરમાં બીજા એક મહાન ભક્ત રાજનો જન્મ થયો, એનું નામ કેશવ ભગત. તેઓ પૂર્વના યોગ ભ્રષ્ટ જીવ હતા, એને પગે ખોટ હતી, પણ બહુ ભારે મુક્ત હતા. તેઓ નાનપણથી સુરવીર ચુસ્ત હરિભગત થયા હતા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતોનો એમના ઉપર રાજીપો હતો. હું હતું? આપણા ઉપર એ કોકનો હોવો જોઈએ. બધાના કોરાજીપા લઈને પછી ક્યાં મરવું જવું? બધા રાજી થાય એવું કરો, સ્વભાવ સુધારો, હવના રાજીપાને ધ્યાનમાં રાખીને જીવો. હવે આવા મોટા સંતો જેવા સંતોનો સમાગમ અને પૂર્વજન્મના સંસ્કારોને યોગ્ય કરીને એમના અંતરમાં સહજ વૈરાગ પ્રગટેલો, મારી જીકીને ઊભો કરેલો નહીં, સહજ. હરિકૃપા તબ જાનીએ જબ ઉપજત વૈરાગ. જી 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 જી
जी हरि कृपा तब जानिए जब उपजत वैराग। माया नो अभाव आवे, विषय नो अभाव आवे, त्यारे भगवान की कृपा थे समझो। हरि कृपा तब जानिए जब उपजत वैराग, हरि कृपा तब जानिए उपजत वैराग। मुक्त कहे ते ही होत है, मुक्त कहे ते ही होत है। सहज विषय सुख त्याग, सहज विषय सुख त्याग। पछी एने विषय सुख ना त्याग माटे बळ न करवू पड़े, सहज अभाव रे। एमा हूँ एम ज रे, एमा हूँ। गम्मे एवो हारू रूप स्पर्श शब्द रस गंध, एमा हूँ। आवू वर्ते विषय थकी वैराग्य ने पाया ते साचा वैराग्य, अने एना उपर भगवानी साची कृपा गणाय। हवे केशव भगत देह थी संसार में हता, परंतु एमनु मन तो महाराज नी मूर्ति में रम्या करते। देह थी संसार में, मन थी महाराज में। उपलेटाना महामुक्तराज समाधि निष्ठ लालाभाई साथे एमने खूब ज हेत हतो। महामोटा भगत, સારા સંતો સાથે, સારા ભક્તો સાથે હેત રાખવું એ બહુ ઉત્તમ કળા છે, કુને છે, એ આવડત છે સુખી થવાની। ઘણાને હારા હરેજ મેળનો હરિજન સંગે હેત કરતાનો આવડ્યું, પામર તારો કોણ કરે વિશ્વાસ। ઉપલેટાના મહામુક્તરાજ સમાધિ નિષ્ઠ લાલાભાઈ સાથે એમને ખૂબ જ હેત હતું। તેઓ અવારનવાર જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા માટે જતા, એમને કોઈ રીતે સંસાર કરવો નહોતો, પરંતુ એ સમયના રિવાજ રીતિ પ્રમાણે એમના નાનપણમાં લગ્ન થઈ ગયા હતા। પરંતુ કેશવ ભગતનું મન સંસારમાં લાગતું જ નહોતું સાહેબ। એક દિવસ કેશવ ભગત ઘરમાંથી સાધુ થવા માટે ભાગી નીકળ્યા। લગ્ન તો થઈ ગયેલા જ હતા, પણ હજી એમના ઘરનાને તેડ્યા નહોતા ને ભાગી નીકળ્યા। અને જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી જોગી પાસે પહોંચ્યા। કેશવ ભગતના પિતાશ્રી તરત પાછળ પાછળ જૂનાગઢ ગયા, હેટ એમ કરીને પાછો ઘરે લઈ ગયા ફડાકા મારી। કેશવ ભગતે ઘરે આવીને આકરું તપ ભજન આદર્યું પછી તેઓ 24 કલાકમાં એક વખત અલ્પ ભોજન કરતા, રાત્રિના 12 વાગ્યા સુધી શીર્ષાસન કરીને જપ કરતા, ઊંધે માથે થઈને જપ કરે છે ને જબરા। ભગવાનને રાજી જ કરવાતા પછી કાંઈક તો કરવું પડે ને। જ્ઞાન વૈરાગ ભક્તિ થી હું પ્રગટત હે કઠોર, જહા રવિ પ્રકાશત તહા તિમિર મીટી હોત ભોર। હે ભાઈ, જો સાચો દાખલો કરીએ તો જ્ઞાન વૈરાગ અને ભક્તિ ત્રણે આપણામાં પ્રગટ થઈ જાય એક જગ્યાએ, ત્રણેય પ્રગટ થઈ જાય, અને જ્યાં રવિ પ્રગટ થાય ત્યાં રાત વહી જાય ને હવાર થાય ભાઈ। સવાર એટલે સુખનું આગમન, ભક્તિ રૂપ શુભ પંખીની જ્ઞાન વિરતિ પર દોય, ચિદાકાશ મે ચલત સો રહતન આવરણ કોઈ, ભાઈ એને રે નહીં આવરણ કોઈ। અરે ભક્તિ રૂપ શુભ પંખીની, ભક્તિ રૂપી પક્ષી અને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખું, પછી ઉડે આકાશમાં ચિદાકાશમાં, એને આવરણ કોઈ રહે નહીં। માટે ભક્તિને બે પાંખું છે, જ્ઞાનને વૈરાગ્ય, બે જો મળી જાય તો આવરણ બધા ટળી જાય। કેશો ભગતે સાધના આદરી અને કાંઈક કરે એ કાંઈક પામે, જેને કાંઈ ઠરાવ જ નથી, જેને કાંઈ કરવું જ નથી, નૈરા પૈસા કમાવા છે, સંસારમાં જામી પડવું છે, અને આ લોકોના બધા સુખો ગમે એમ કરીને ઢોળીને બધ ભરીને ભેગા કરીને દુનિયામાં નામાંકિત મહાપુરુષ મરી ગયા, કેટલાય આપણા જેવા એમને કલ્યાણ થાય એ સાચું સુખ કહેવાય। આ લોક જ ખોટો, એમાં વળી આ મેળવેલું સાચું શું હોય। એક વખત કેશવ ભગતના પિતાશ્રીએ એમને બાજરાનું રખોપું કરવા માટે ખેતર મોકલ્યા ભાઈઓ। ભગત ખેતરે તો ગયા, પણ ખેતરનું ધ્યાન રાખવાને બદલે, પ્રોટેક્શન કરવાને બદલે માચડાની નીચે શીર્ષાસન કરીને જપ કરે, બોલો। કેશવ ભગતના પિતા 2-4 બ્રાહ્મણ સત્સંગીઓને સાથે લઈ સીમમાં મોલ જોવા નીકળ્યા હતા।
ત્યાં તો એમણે કેશવ ભગતને બાજરાના ખેતરમાં ઊંધામાં તપ કરતા જોયા. એને બહુ આશ્ચર્ય થયું. પેલા બ્રાહ્મણો કે વાહ વાહ, આપ ધન્ય ભાગશાળી. હા પટેલ, કેમ અરે તમારે ત્યાં આ છોકરો તો કોઈ મુક્ત આવ્યો લાગે છે. હે કા, આવી બધી મહિમાની વાતો બધા ભૂદેવો એ પટેલને કરી, પણ પટેલને આ વાતમાં કાંઈ ગમ નહીં. એ કેશવ ભગતના પિતાશ્રીનું સાંસારિક મગજ આવી કોઈ વાત સ્વીકારવા તૈયાર નહોતું. કેશવ ભગતને સંસાર બળતા અગ્નિ જેવો લાગતો હતો. તેઓ બે ત્રણેય વાર ભાગીને જૂનાગઢ તો ગયા, પણ એમના બાપા એમને પરાણે પાછા તેડી લાવે છે, જૂનાગઢ રહેવા દેતા નથી. કેશવ ભગતને ત્યાગી થવું છે, એના બાપાને સંસારી કરવા છે. એક વખત તો કેશવ ભગત ઘરેથી ભાગીને દૂર ગઢડા પહોંચી ગયા. એમના મનમાં એવું હતું કે અહીંયા હું આવ્યો છું એની બાપાને કાંઈ ખબર નહીં પડે. પણ બાપો તો છે ને સકરા બાદ જેવો હતો. હા, ખબર પડી ગઈ એને. હા, વાંય આવ્યા ગઢડે, ત્યાંથી ઉપાડે. એણે વેઠ ભગતની પૂછડી. હા, કેશો ભગતે વિચાર્યું કે બાપા મને કોઈ રીતે રજા આપે એમ નથી. હવે મારે સંસાર છોડવા માટે હું કરું? ભાર્ય કરી. અચાનક ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એમના અંતરમાં એક આઈડિયા આવી ગયો, એક ધારણા આવી ગઈ, એક ઉપાય સૂજી ગયો. કેશવ ભગત બીજાની જેમ જ પછી તો વ્યવહારનું કાર્ય કરવા લાગ્યા, બીજાની જેમ જ, અને હૃદયથી મહારાજનું ભજન ચાલુ રાખ્યું. દેહથી બધા કામકાજ વ્યવહાર આ છે તે છે જાણે, અને સાધુ થવું નથી, હવે સંસારમાં જામી ગઈ એવી રીતે શરૂ કર્યું. એમના પિતાશ્રીને એવું લાગ્યું કે હવે કેશવનું મન સંસારમાં ગોઠી ગયું લાગે છે. ભાઈ હવે હવે ન જાય. કેશવ ભગતની યુવાન ઉંમર હતી, વિવાહ થઈ ચૂક્યા હતા. એમના પત્ની હવે આણું વળીને પતિને ઘેર આવી ગયા હતા. હાહરીએ કેશવ ભગતની વાત અનોખી હતી, અનોખી. બધાના જેવા નહોતા, કાંઈક અલગ હતા. તેઓ સંસારમાં રહેવા છતાંય અલિપ્ત રહેતા, પત્નીની સાથે રહેવા છતાંય બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. પતિ અને પત્ની એક જ ઓરડામાં રહેતા હોય, પરંતુ જુવાન પત્ની એમના ચિત્તને ચલાયમાન કરી શકી નહોતી. આ કેશવ ભગતને વંદન કરો. કેશવ ભગત મોડી રાત સુધી ઓરડાને એક ખૂણે ઊભા રહી આખી રાત માળા ફેરવતા રહેતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની પત્ની જોયા કરે. આ હા, આને તો લગ્ની ભગવાનની છેન કાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમના પત્નીએ કેશવ ભગતમાં ક્યારેય વિકાર જોયો નહીં. ભાઈ, છ છ મહિને વ્યા ગયા. તેહી ઉર આવરણ ક્યું રહે, જાહી ભયો હરિ જ્ઞાન. નિશિતમ પ્રબલ ન રહતહી, પ્રગટ હોત જહા ભાન. હે ભાન ને ઓળખો, ભાન એટલે સૂર્ય. તેહી ઉર આવરણ ક્યું રહે, ભાઈ એના અંતરમાં આવરણ ક્યાંથી રહે, લોચા લાપસી ક્યાંથી રહે? કેમ? તો કે જાહી ભયો હરિ જ્ઞાન, કે જેને પરમાત્માની વાત સમજાઈ ગઈ, જ્ઞાન સમજાઈ ગયું, સત્ય સમજાઈ ગયું. નિશિતમ પ્રબલ ન રહતહી, પછી રાત્રિના ઘોર અજ્ઞાનના અંધારા ન્યા ન રહે. ક્યારે? પ્રગટ હોત જબ ભાન, જ્યાં સૂર્ય પ્રગટ થાય ત્યાં રાત ન હોય. એમ ભગવાનનું જ્યાં જ્ઞાન થાય ત્યાં પછી કોઈ મોહ, કોઈ વાસના, કોઈ અજ્ઞાન રહે નહીં. વિરચિ સુભગ ચિંતામણિ કહ્યો અધીર હરિ જ્ઞાન. પુરુષોત્તમ કો જ્ઞાન જેહી તેહી હોવત હરિ ધ્યાન. મુક્તાનંદ સ્વામી કહે છે કે આ સુંદર મજાની ચિંતામણિ રચી, એમાં ભગવાનનું જ્ઞાન કહ્યું. પુરુષોત્તમનું આવું જ્ઞાન જેને થાય એને ભગવાનનું ધ્યાન લાગી જાય છે, પછી એને સંસારમાં કાંઈ મન રહેતું નથી. કેશવ ભગતના પત્નીને ભગત માટે અત્યંત અહોભાવ પેદા થયો. એની પત્નીને મહિમા સમજાઈ ગયો કે આ કોઈ મુક્તાત્મા છે, મોટા પુરુષ છે. અને પછી એણે વિચાર કર્યો કે આ વાત મારે બધાને કરવી જોઈએ. પછી એમણે પોતાના સાસુ માને કહ્યું, માં એક વાત કરવી છે. બોલો ને બેટા. આ તમારો દીકરો પરભવનો જોગી છે. હે? હા માં, આગલા ભવનો જોગીડો છે કોઈ. ઋણાનું બંધે એ મારી સાથે ચાર ફેરા તો ફેર્યો છે,
પરંતુ જો થાંભલાને સ્ત્રીનો ઘાટ થાય તો આ તમારા દીકરાને સ્ત્રીનો ઘાટ થાય. આવું શું એ માવડી, આજ છ છ મહિનાથી હું આ વાતની સાક્ષી છું. માટે તમે આ દીકરા તમારા કેશવને હવે સંસારમાં રોકવાનો પ્રયાસ કરવાનો છોડી દે, એને જવા દો, એને એને માર્ગે જવા દો. એ આ માર્ગનો જીવ નથી ડોશી. કેશવ ભગતના પત્નીની વાત સાંભળી એમના સાસુ તો હલબલી ગયા. હે કે જેની પત્ની એમ કહે છે કે જવા દો, શું કામ રાખ્યા છે તમારું કામ કરવા? આ તમારો જીવ નથી, આ ભગવાનનો જીવ છે, આપી દો જેનો છે એને. પછી સાસુને તો ખૂબ આશ્ચર્ય થયું અને વાત તો મનાઈ ગઈ. અને પછી એના ધણી આવ્યા ને, એને કીધું અહીં બેહો, વાત કરવીશ. બોલ ને, આમ છે આમ છે. ડોશીએ બધી વાત ડોહાન ગળે ઉતારી. ડોશી કે ડોહા સમજો, આ આપણો જીવ નહીં. વારે વારે વહે જઈને પાછો લઈ આવો. આખરે ડોશીનો ડોહો માન્યો અને કેશવ ભગતના પિતાએ ભગતને ત્યાગી થવાની રજા આપી. ભાઈ ભાઈ કે જાઓ ભાઈ, સંત થઈને ભજન કરો. કેશવ ભગતના ત્યાગ માર્ગના સર્વે અવરોધો હવે દૂર થઈ ગયા. સાચી લગ્ન હતી, સાચી ભક્તિ હતી તો ભગવાને એમાં સહાયતા કરી, મદદ કરી. કેમ કરવું, ક્યાંથી મદદ કરવી, એ બધું ઠાકોરજીને આવડે. આપણે વિશ્વાસપૂર્વક ભજન કરીએ ને, ભગવાનનો ખૂબ દ્રઢ વિશ્વાસ રાખીએ ને, તો ઠાકોરજી બધું કરે છે એવું અનુભવાય છે. પણ હવે આપણને ભગવાનનો વિશ્વાસ ન હોય અને ભક્તિ ભજનને સત્સંગ કરતા હોઈએ, બરાબર જામે નહીં. આ માર્ગમાં વિશ્વાસ જ ઓક્સિજન છે. વિશ્વાસ છે તો બધું છે, અને વિશ્વાસ ગયો બધું ગયું. હવે કેશવ ભગત છૂટા થયા, બધાએ કીધું ભાઈ જા, હવે ત્યાં તારા જીવનું કલ્યાણ કરી ભાઈ, તને તો લાગી ગઈ ભાઈ, તું હવે અમારા સંસારના કામનો નથી ભાઈ. ભાઈ ભાઈ જા, ભાઈ જા. પછી કેશવ ભગત ભાયાવદરથી નીકળ્યા, જૂનાગઢ જવા. હો ગુણાતીતાની સ્વામી પાસે જવું છે, જટ ગુરુને મળવું છે અને સત્સંગની સેવા કરવી છે, ભગવાનને રાજી કરવા છે, ખોટ ખામી જે કાંઈ હોય એને ટાળવી છે, અખંડ આત્મામાં પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો છે. આ જન્મમાં તો હવે બધું પૂરું જ કરવું છે, કાંઈ કચાશ રાખવી જ નથી. આવા ઉમળકા સાથે કેશવ ભગત નીકળ્યા. રસ્તામાં ઉપલેટા આવ્યું, ઉપલેટા, અને કેશવ ભગતને ઉપલેટાના સમાધિ નિષ્ઠ લાલા બાપા સાથે બહુ જ હતું. લાલાભાઈને સમાધિ સાથે બહુ સારા હરિભગત હતા, એની હારે હેત હતું. તેથી લાલા બાપાને મળવા ગયા. લાલા બાપા કહે છે, કેશવ ભગત આવ્યા તે બહુ સારું કર્યું ભાઈ, એકાદ રાત તો રોકાઈ જા બાપા. પછી ત્યાં રાત રોકાયા. હે મોડી રાત સુધી લાલા બાપુની વાતો સાંભળી. લાલા બાપા ભગવાનની ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરે, ખૂબ મહિમાની વાતો કરી. રાત્રે લાલા બાપા હૂતા એટલે કેશવ ભગત અતિ મહિમા બુદ્ધિથી લાલા બાપાના પગ દાબવા માંડ્યા. ભગત ભગત પગ દાબતા દાબતા કંઈક પ્રશ્ન પૂછે અને બાપા પાછો જવાબ દે છે. કેશવ ભગતે પગ દાબતા દાબતા લાલા બાપાને પ્રશ્ન કર્યો કે બાપા, મારા હૃદયમાં સ્ત્રીનો તો ઘાટ નથી, બિલકુલ, પણ હવે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ કેમ રહે, એનો મને ઉપાય બતાવો ને બાપા. આટલી વાત સાંભળતા લાલા બાપાએ પગ ક્યાંય લીધો, બેઠા થઈ ગયા હુતાતા એકદમ.
અને કેશવ ભગતનો હાથ પકડીને બોલ્યા, એટલે આ કેશવ તે હું કીધું તું હમણે બોલ્યો, એ તને સ્ત્રીનો ઘાટ નથી થતો કે ના? ધન્ય છે તને કેશવ, ધન્ય છે તને, હવે હું તને મારા પગ દાબા નહીં દઉં. જો કેશવ, મને સમાધિ થાય છે તો પણ સ્ત્રી છોકરા સાંભળે છે, અને તને સ્ત્રીનો સંકલ્પ જ નથી થતો. ભગત તું તો મુક્ત છો, મુક્ત. કેશવ ભગતે કહ્યું કે બાપા, એ તો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતની કૃપા દ્રષ્ટિનો પ્રભાવ છે. લ્યો, એ યશ આપ્યો ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીનો, પોતે નો રાખ્યો, પોતાના પૂર્વના સંસ્કારમાંથી નો નાખ્યો, કે તો મારે પૂર્વજન્મનો સારો સંસ્કાર હશે. નહીં, એ બધો પ્રતાપ ગુણાતીતાનંદ સ્વામીનો છે, એટલે એનો તો ઘાટ થતો નથી. લાલાભાઈ કેટલા ઈમાનદાર, કેવા મહાન. એક એની પાસે નાનો મોક્ષ, એની સેવા કરે, સમાગમ કરે, પગ દાબે, પણ જે આવી વાત સાંભળી તે પગ ખેંચી લીધો. જુઓ તો ખરા, નૈતિકતા તો જુઓ, ગજબની કથા છે આ. એકવાર આના ઉપર મેં બહુ વાત કરી. શીખવા જેવું છે, દંભ ડોળમાં કોઈનું કલ્યાણ નથી. વાસ્તવિકતામાં આપણે રહેવું જોઈએ. અમથી અમથા મોટા થઈએ, વધારે પડતો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સદગુણ દેખાડીએ, ને હકીકતે એવા આપણામાં હોય નહીં તો આપણું બહુ ભૂંડું થાય. માટે કોઈ પણ હરિભગતને આપણે આપણામાં ન હોય એવા બધા ગુણોનું છે ને, એની માથે અમથી અમથું વજન ન નાખવું. જો ભાઈ, તું મારા કરતાં મહાન છો એવું કહી દીધું. જોયું, આ નાની એવી હિંમતથી વાત ન થાય. આ જેના હૈયામાં ખૂબ હિંમત હોય ને, સાચી સુરવીરતા હોય ને, સત્ય સ્વીકારવાની જેનામાં ખુમારી હોય, એવા લાલાભાઈથી જ થાય. બધાય લાલાભાઈ ન હોય, બધાય લાલા બાપા થવાય હે? હવને માળાને મોટું રહેવાનું મનમાં હોય જ છે. ન મોટો હોય તોય મોટું રહેવું. લ્યો, કોકની હારે હું ત્યાંથી મોટો, અમથી અમસો સડી બે મોટો. લાલાભાઈને વંદન કર્યા જેવું, કેશો ભગતને તો હજારો વંદન કરી. ભાષા કેશો ભગત કહે છે કે આ તો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતની કૃપા દ્રષ્ટિનો પ્રભાવ છે, આમાં મારું કાંઈ નથી. લાલા બાપાએ કહ્યું કે કેશો ભગત, તમારી વાત સાચી છે, મેં માની. તમે સ્વામી સાથે રહો હવે જૂનાગઢ જઈને, અને સ્વામી તમને મૂર્તિ અખંડ સાંભળે એનો ઉપાય બતાવશે. હવે તો સ્વામી તમને બધું શીખવાડી દે. કેશો ભગત પછી ત્યાંથી સવારે નાહી ધોઈ પૂજા કરી ટીમણ કરીને ઉપલેટાથી નીકળીને જૂનાગઢ આવ્યા. મંદિરમાં દર્શન કર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને બેઠા. સ્વામીએ અંતર્યામી ભાવે કહ્યું, કેશવ તમે માયા જીતીને આવ્યા. નારદ સૌભરી બ્રહ્મા અને શિવજી જેવા મોટા ગણાતા ઋષિમુનિઓ અને યોગેશ્વરો પણ, ઋષિમુનિઓ અને યોગેશ્વરો પણ સ્ત્રીના સંસર્ગમાં આવવાથી એવા રહ્યા નહોતા. એમની યોગ સાધનામાં ભારે વિઘ્ન આવ્યા હતા. જ્યારે તમે તો માયાને માથે પગ દઈને આવ્યા છો કેશવ ભગત, ગુણાતીતાનંદ સ્વામી મહિમા ગયા. નાનો હું નો આ ત્યાગ નથી. કેશવ ભગતે હાથ જોડીને નિર્માનીપણે કહ્યું, સ્વામી એ બધું તો આપની દયાને લીધે છે, મારામાં એવું કાંઈ નથી. હે સ્વામી, હવે એથી આગળ મહારાજમાં મન જોડવાની રીત આપ મને શીખવો, હવે આગે બઢના હે. માયા તો છૂટી, હવે મહારાજમાં જૂટી જવું છે. સંસાર છોડવો એ એક કામ છે, અને પછી અહીં જીવ જોડવો એ બીજું કામ છે. સ્ત્રી છોડવી એક કામ છે, પછી શ્રીહરિમાં વૃત્તિ જોડવી એ પાછું બીજું કામ છે. આ જગતમાં ઘણાએ સ્ત્રી છોડેલી હોય છે, પણ કાંઈ ભગવાનમાં વૃત્તિ જોડેલી હોતી નથી. ભગવાન જ ગમે એવું કાંઈ હોય નહીં. એક આમ ગામ છે, એક આમ ગામ છે, ન્યા એવા હરિભગત છે કે પૈણ્યા નથી, પણ કાંઈ સાધુ થયા નથી. એમ નામ ગધા વૈતરું ઘરનું, સંબંધીઓનું, કુટુંબીઓનું કરે છે.
ખેતીકામ કરે, નોકરી કરે, જોબ કરે, મરે એમનામ, પણ કાંઈ ભગવાનમાં જ જોડાઈ જાય એવું શક્ય નથી. આ તો કેશવ ભગત ભાગ્યા, સંસાર છોડ્યા પછી ભગવાનમાં લાગ્યા. બાકી તો એક વાનું છોડીને પાછું બીજું પકડે, પણ મૂળ માયામાં ને માયામાં રમે. મૂર્તિમાં રમનારા તો કોક નીકળે હજારોમાં એક. કે સ્વામી હવે મને શીખવો કે અખંડ ભગવાનમાં વૃત્તિ કેમ રહે. આપણા સંપ્રદાયમાં અખંડ વૃત્તિની જેટલી વાતો છે એટલી શાયદ બીજા સંપ્રદાયમાં હશે કે કેમ મને ખબર નહીં. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિનો જેટલો મહિમા લખ્યો છે એટલો હજી મને લાગે છે કે બીજા કોઈ ગ્રંથોમાં પુરાણોમાં મૂર્તિનો એટલો બધો મહિમા નથી લખ્યો. આપણે ત્યાં તેલ ચેન નાની મોટી બીજી ત્રીજી બધી બાબતોનું જેટલું વર્ણન છે, જેટલા મૂર્તિના કીર્તનો છે એટલા શાયદ બીજે નથી. બીજી બધી પ્રકારના ભજન ખરા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિનો મહિમા આગવો છે. આપણા નંદ સંતો ભગવાન શ્રીહરિની દિવ્ય મૂર્તિનું જે વર્ણન કરે, મૂર્તિનો જે મહિમા ગાય, મૂર્તિના તિલચિહ્નને જે વર્ણવે અને એમાં જે બધાને હેત ઉપજાવે ને જોડે, એ વાત જ આખી નોખી છે ને અલૌકિક છે. કેમ જે આપણે બધા સમજીએ છીએ કે મૂર્તિ સર્વ કારણનું કારણ છે અને મૂર્તિમાં જોડાવવું એ જ આપણું કલ્યાણ છે. એટલા માટે આપણા ગ્રંથોમાં એવું કહ્યું છે કે ભાઈ ધામમાં જોડાઈ જાઓ એ પણ કલ્યાણ નથી, બ્રહ્મરૂપ થઈ જાઓ એનાથી કાંઈ નથી, તમે પુરુષોત્તમ નારાયણની સેવામાં જોડાઓ, એ સ્વરૂપમાં વૃત્તિ રાખો અને તમારો આખો આત્મા ભગવદ્ આકારે કરી ભગવાનને હોંપાઈ જાઓ ને તો પૂરું થાય. એ વાત જ આખી અલગ છે. માટે મૂર્તિનો મહિમા આપણે બધાએ શીખવો પડશે, મૂર્તિમાં મન લગાવવું પડશે, વૃત્તિ રાખવી પડશે, એના માટે ભગવાનનો મહિમા સમજીને ભગવાનમાં પ્રેમ કરવો પડશે. કેમ જે આપણા વડવાઓ બધા એ જ માર્ગે ગયા છે તો આપણે એ જ માર્ગે હાલવું રહ્યું. હવે મને મૂર્તિમાં અખંડ વૃત્તિ જોડવાની રીત શીખો સ્વામી. સ્વામીએ કેશવ ભગતને માથે હાથ મેલ્યા અને કહ્યું, ભગત મહારાજ તમારો મનોરથ પૂર્ણ કરશે. લ્યો બડી બાત હો, માથે હાથ મૂકીને આશીર્વાદ આપી દીધા. સ્વામીના આ આશીર્વાદથી કેશવ ભગતને શ્રીહરિની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. એમને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. તેમને ત્રણેય અવસ્થામાં મહારાજના દર્શન થતા, બોલો ત્રણેય અવસ્થા કેટલી ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ. કાંઈ બધાને આવું થાય છે? કોઈ ખંતીલા જીવો એને થાય? જો કોઈ લોભી પુરુષને પાયો ધન ભંડાર, જો કોઈ લોભી પુરુષને મળ્યો ધનનો ભંડાર, ત્યું પ્રત્યક્ષ પ્રભુ પ્રીછકે, ત્યું પ્રત્યક્ષ પ્રભુ પ્રીછકે, બાઢત પ્રેમ અપાર, એ ભાઈ બાઢત પ્રેમ અપાર. ભગવાનની ઓળખાણ થઈ જાય ને પછી પ્રેમ વધતો વધતો ને વધતો જ જાય. બહુ મોટી સ્થિતિ કેશવ ભગતને પ્રાપ્ત થઈ. અરે ભાઈ ભલભલા યોગીઓને પણ આવી સ્થિતિ દુર્લભ હોય છે, ભલભલા યોગીઓને પણ ત્રણેય અવસ્થામાં ભગવાન અખંડ દેખાય એવી સ્થિતિ તો બહુ દુર્લભ. સ્વામી જેવા સમર્થ સંતની કૃપાથી કેશવ ભગતના હૃદયમાં આવી ઉત્તમ સ્થિતિ પ્રગટી. મોટા સંતની કેવી કૃપા છે! પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહાન સંતોનો પ્રભાવ અજોડ હોય છે. ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં મસ્ત રહેનારા મોટા પુરુષને લઈને આ જગતમાં કેટલાય લોકો ખાટી ગયા, ખાટી વગર મહેનતે બહુ મોટા મહા આનંદને પામ્યા.
ભાઈ આ લોકોના સંસારી સુખો મળે એ તો બધું મળે, મોટા પુરુષને આમ જરાક વાતમાં મળે, પણ મોટા પુરુષની કૃપાથી અખંડ મૂર્તિ દેખાય એવી ઉચ્ચતમ સ્થિતિને પણ પામ્યાના આ ઇતિહાસો આપણી સામે છે. માટે કયો સંતોનો પ્રભાવ અજોડ હોય છે. કેશવ ભગતને પગે થોડી ખોટ હતી એટલે સ્વામીએ એમને સાધુ તો ન કર્યા, પણ તેઓ આખી જિંદગી પાર્ષદ રહીને જુનાગઢ મંદિરમાં રહ્યા, આજીવન પાર્ષદ રહ્યા, અને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે જીવન પર્યંત સેવા કરી. મનમુખી નહીં, મનનું ન માન્યું એણે સંતનું માન્યું. સંતનું માને એ સંત થાય, અને મનનું માને એ માયામાં ગોથા ખાય. બોલો કોનું માનવું? સંતનું જ મનાય. કેશવ ભગતને તપ ભજનનું બહુ અંગ હતું, તપનું બહુ જ અંગ હોય છે બધાના કાંઈક. તપનું ને ભજનનું બે અંગ ભગત. તેઓ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હતા એટલે બધા એમને બદ્રિકાશ્રમના મુક્ત તરીકે ઓળખતા. એ બદ્રિકાશ્રમ મુક્ત છે આમ બધા એને ઓળખતા. કેશવ ભગત મંદિરની નાની મોટી સેવાઓ કરતા, તપ કરતા, ધ્યાન કરતા અને ભજન કરતા, અને સાથો સાથ સ્વામીનો સમાગમ કરતા સંતોનો. આવી જિંદગી એણે જીવીને પોતાના આત્માને પુરુષોત્તમ નારાયણને પમાડી દીધો. આપણે એ કામ કરવાનું છે આ લોકમાં આવ્યા પછી. એકવાર ભગવાન ભેગું થઈ જવાય તો રંગના રેલા. મેરી બડાઈ મેરમ કે સંગે રે, જો ભગવાનના સંગમાં યોગમાં આપણે આવી જઈએ, મૂર્તિ સાથે વૃત્તિઓ જોડાઈ જાય તો જ આપણી બડાઈ છે ભાઈ, બીજી કોઈ વાતે આપણી બડાઈ નથી, આટલું સમજી રાખું. મેરી બડાઈ મેરમ કે સંગે, મેરી બડાઈ મેરમ કે સંગે, મેરી બડાઈ મેરી બડાઈ, ધન કે સંગે નહીં, સ્ત્રી કે સંગે નહીં, બડે બડે આદમી કે સંગ મેં નહીં, ખાન પાન રાજમહેલ ઐશ આરામ મેં નહીં, કિસી કે સંગ મેં મેરી બડાઈ નહીં હૈ. મેરી બડાઈ મેરી બડાઈ મેરમ કે સંગે, મહારાજની સાથે મારી ઐસા દ્રઢ કિયા હૈ મેં તો અંગે રે, આવું દ્રઢ અંગ કર્યું, ખરાબ કર્યું, અંગે રે ऐसा दृढ़ किया है मैं तो अंगे रे, दृढ़ किया मैं तो अंगे रे, हे राजा निष्कुल आनंद रे, राजा निष्कुल आनंद पिया रंगे रे, ओ आज ओ आज आनंद आया अति रे, अरे ओ आज आनंद आया अति रे, गत मुरजात है मेरी मति रे, गत मुरजात है मेरी કે મુરજાત હે મેરી માતી રે, આજ આજ આનંદ આયા અતિ રે, આજ આનંદ આયા અતિ રે, આજ આનંદ આયા, આનંદ આયા, આનંદ આયા અતિ રે. આપણે મોટા ચેનલ ઇન છે ભગવાનને લઈને, જેને જેને સંગે પોતાની મોટાઈ માની હોય, બડાઈ માની હોય, એને સંગે એની બડાઈ હોય. ચોખ્ખું છે, ઘણા હરિભગત હોય તોય એણે એની મોટાઈ છે ને મોટા મકાનમાં માની હોય, જાજા પૈસામાં માની હોય, હારી ફેક્ટરી હાલે એમાં માની હોય, કાંઈક ને કાંઈક પોતાની મોટાઈ માનીને બેઠા હોય, કાંઈ પુરુષોત્તમ નારાયણમાં જોડાવામાં જ પોતાની બડાઈ માની હોય, એ તો કોક હોય એવા જ્ઞાની કે એણે ભગવાનની મૂર્તિમાં જોડાવામાં જ પોતાની મોટાઈ માની હોય, સુખ માન્યું હોય, આનંદ માન્યો હોય, જીવનની સાર્થકતા માની હોય. આમાંથી આ સમજવાનું છે, મેરી બડાઈ મેરમ કે સંગેરે, બહુ બડા પ્યારા શબ્દ, મેરી બડાઈ મેરમ કે સંગેરે. આટલી જ વાત સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. આપણને બધાને ભાઈત ભાઈતની છે ને મોટાઈની વાસના હોય છે, એટલે જ્યાં ત્યાં હળિયાપાટી કરતા હોઈએ છીએ, જેની તેની હારે ફોટો પડાવવાની, જેની તેની છે ને સાઈન લેવાની. આપણે એમ સમજીએ છીએ કે આ મોટા માણસ પૈસાવાળાની હારે આપણી મોટાઈ, એમાં શું ધૂળ મોટાય,
સૌથી મોટા પુરુષોત્તમ નારાયણ છે એની હારે જ સાચી મોટાઈ કહેવાય. માટે જોડાવવું તો ભગવાનમાં, એની સાથે જ સુખી થવા હે, બીજે ક્યાંય સુખી થવા એવું છે નહીં, ખાલી વેમમાં છીએ આપણે. માટે બધા દર ઠરાવ કરીએ કે મેરી બડાઈ મેરમ કે સંગે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, આ દુનિયામાં અનેક પ્રકારની વિવિધ વસ્તુ પદાર્થ વ્યક્તિ અને આ દુનિયાની ઝાકમઝોળને અવારનવાર જોવાથી આપણે ઘણીવાર એમાં મોહ પામી જઈએ છીએ. પરંતુ આજની આ કથા મોહરૂપી અંધકારને ભગાડે અને આપણને બધાને ભગવાનમાં લગાડે એવી ખૂબ સુંદર વાલા ગુરુજીએ કરી. આજની આ સૂર્યના પ્રકાશ જેવી કથા માટે એકવાર આપણે જોરદાર તાલીનાદથી વાલા ગુરુજીનો આભાર માનીએ. વાલા ભક્તો, હવે તમને બધાને ખૂબ ખૂબ આનંદ થાય એવું એક સરસ મજાનું નવલું વિમોચન અત્યારે આપણે લેવું છે. વાલા મહારાજ અને પૂજ્ય ગુરુજીની કૃપાથી આજ અનેક પરિવારોમાં નાના નાના ટપુ મહારાજો ઘરમાં આવ્યા છે. એનાથી નાના મોટા તમામ સભ્યોને ખૂબ ભક્તિભાવ અને આનંદ વધ્યા છે. એમાંય તે નાના નાના બાળકો બાલિકાઓને તો ટપુજી પોતાના મિત્ર કે ભાઈ માની અને તેઓ ખૂબ લાડ લડાવે છે. સવારે જગાડે, નવરાવે, રમાડે, જમાડે અને ખૂબ ખૂબ ભગવાનમાં ભાવ વધારે છે. આ ટપુ મહારાજને રાત્રે કેવા ભાવથી પોઢાડાય અને આપણે બધા પણ માનસી પૂજા કરીએ છીએ તો માનસી પૂજામાં આપણે કેવા વિવિધ ભાવો કરી શકાય એના માટેનું ખૂબ નવલું નજરાણું આજ તમારા બધાના હાથમાં આવી રહ્યું છે. અત્યારે પૂજ્યપાદ ગુરુજીને પ્રાર્થના કરીએ કે ગુરુજી પોતાના વ્રત હસ્તે આ નવલું નજરાણું દરેક વાલા હરિભક્તોને આ જે નવલું એક કીર્તન પોઢણિયાનું, એ કીર્તન તો આપણે બધાએ ખૂબ સાંભળેલું જ છે, પણ એના ઉપર જે વિડીયો બનાવેલો છે એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી આપણને બધાને ભગવાનની સેવા કરવાનું શીખવા મળે. કેમ જે બધાએ ટપોડા તો ખરીદી લીધા, હવે એની સાથે થોડું હેત કરવાનું બધા શીખે, ભક્તિ કરવાનું શીખે, લાડ લડાવવાનું શીખે, જેવું થાય એવું જેટલું થાય એટલું તો બહુ સુખ આવે. એના માટે આ આપણે મહેનત કરી છે. આપણો ચિરાગ ગોટીએ આમાં ફ્લોટ સરસ વિવિધ બનાવ્યા છે અને જય બુટાણી સુરત, અક્ષર નાવડિયા સુરત અને રોહન પટેલ વડોદરા, આ ત્રણેય યુવક ભાઈઓએ ખૂબ સરસ મહેનત કરી અને વિડીયો એડિટિંગ કર્યું છે. તો સંતોએ મહેનત કરી છે, બહુ સારું થયું છે. માટે વિમોચન કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. Thank you.
ગઢો ને શ્રી ઘનશ્યામ પઢો ને શ્રી ઘનશ્યામ બાલુડા રાત બહુ ગઈ છે પઢો ને શ્રી ઘનશ્યામ બાલુડા રાત બહુ ગઈ છે વાલમ કરો ને વિશ્રામ બાલુડા રાત બહુ હવે તમે બધા શાંતિથી તમારા મોબાઈલમાં જોજો આખું બે ચાર પાંચ વાર જોજો અને ખૂબ ભગવાનનું સુખ માણજો વાલા ભક્તો હવે અત્યારે આરતી સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ